આજે તો પેટ ભરીને ખાઈ લીધું એ માત્રે ખુદું આવી ગયું. હા હજી થોડોક થોડોક આવી રહ્યો. હા તે મારા ગધેડા જોગળ આટવું પડે એમનું એમ ગધેડા જોગળ એટમ એક વાર હું બે ત્રણ વાર હુઈ ઉઠું એમ હુઈ જમ આ હાન કમાઈને બધું ભેળું કરી દીધું બે ત્રણ વાર હું હતો હુઈ જાઉં તો ઉઠું નહીં. કામ કાજ ને તને કઈ ખબર નહી પડે. ખાઈ ખાઈ ડોબા જો ખાઈ ખાઈ હુવા રહેવાનું. હું કામ કાજ કરવાનું હોય તારી વાતે મને સાંભળી સાંભળીને એવું લાગે કે હું જમીન પર સોંદીન ઘોર ને તને હધી કે તો વેસી ના હિજમ લંડન શહેર માં હેમ થઈ રહ્યો. કોમ કાજ કોમ કાજ કોમ કાજ આહા સપના તેવા મોટા લીન બટો કે જાણે હાન કે મોટું બિઝનેસ કરી રહ્યો એમ. પહેલો ખેતરમાં કઈ કામ કરતા શીખ પછી એવા સપના લીજે શહેરોમાં જવાના. અરે કામ 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 કરીને કરવાનું હું. મારે તો એમનું એમ યમરાજકન જવાનું છે. કામ કામ કરીને શું કરવાનું એને લીને જવાનું મા હોણમ ભેળો. ઓહો હો હો કામ કાજ કરી દે પૈસા કઈ ઘરમાં આવે તાકી જિંદગી કઈ થોડું ઘણું સુખીથી જીવવા મળે. અને તું અત્યારના એવા સપના જોઈ રહ્યો અને ઘરમાં તો એક રૂપિયો નહીં મળે. હા તો અત્યારે હું શું કરી રહ્યો આરામ જ કરી રહ્યો છે ને કમાઈને હું કામ આરામ જ કરવાની. હું જ જાઉં છે ને. હા તું જ જાય છે પણ એમ હા થઈ ગયું. તો કેટલા પૈસા લાવું હું દાઢી કેટલી લાવું મને હું ખબર તને આલે મને થોડા આલે તી હું ગણું. હા તે તું મારા જ પૈસા નું લાવે ને મારે જ દાઢી ને તું ખાય તને હું કઈ કઈ ખબર પડે. તને ખબર જ છે ને હું ઓસ ગયો. તું જ લાગે છે જીવતે જીવ બાપ મારી જિંદગી ને મારી ઉપર પાણી ફેરવી જ દેવાનો લાગે. અરે હું ખેતર માં પાણી નહીં ફેરવું તે જિંદગી માં કોણ તો પાણી ફેરવી. આવડું બોલે હું સટાડવાનો છે લાગે આ વાત તને જ જળવા દેવાનું. નહીં રે ધૂળ હું કા સટાડે ધૂળ કેવી લાગે આ. આપણે તો એસો આરામ તમારે કામ કરવાનું બાળકોને બધા સમજી ગયા. કાલથી તું દાહડી જા. હું જામ ઓહો કઈ વાંધો નહીં હું જઈ. તમે બાજો તમે ડોબાની જોગ ગધેડાની જોગ બોકડાની જોગ કુકડાની જોગ ડોબાની જોગ પાડીઓની જેમ ભેલાની જેમ પેમલાની એવી રીતે તમે હું અહીંયા કરજો ને ગગડિયા કરજો હું કામ કરી. શરમ આવી જોઈ તમને. તન શરમ આવી જો. અરે મને થોની શરમ આવે. ખાઈ ખાઈ ડોબા જોગ ઢવળવાની અને ખાવા જેરવાની. વાહ તેની કરતા ગદેડો હદી કઈ થોડોક હા સમજી ગયો હે. સમજી ગયો. અરે નબળા કઈ ખાય એત્રી જરી કકલ લે. હા હું પેલા ડગરાની જેમ કરે. આજ કાલ તન ખબર તો છે લાડીનો કેતરો દાવો વધી ગયો. તે તારી હું હાલત થાય ને આપણા સોરા હદી પૈણે એવા જોવાન થઈ ગયા. ઓહો દાવ વધી ગયો દાવ વધી ગયો હે દાવ વધી ગયો. હું શું કરું હે હું શું કરું એમાં ઘેર ઘેર કેવા જમ દાવો છોકરો દાવો છોકરો હે દાવો વધી ગયો. પબ્લિકને સમજવું પડે જનતાને આપણી સમાજમાં જે ચાલી રહ્યું છે એને સમજવું પડે. દાવો વધી ગયો તો નમળે એવું નથી ફરી નાખો મીટિંગ દાહોદમાં ફરી નાખો મીટિંગ દાહોદમાં અને કી નાખો કરી નાખો જાહેરાત મારી નાખો પોસ્ટર સોશિયલ મીડિયામાં ફેલાવી દો વિડીયો. દાવો વધી ગયો તો એમને હવે મારાથી કંઈ થઈ નહીં શકે. પબ્લિકને ખબર હોવી જોઈએ કે અમારી સમાજની અંદર હું સીધા રસ્તે જઈ રહ્યા છે કે અવળા રસ્તે જઈ રહ્યા છે. હા 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 કાટું તો જબરું લાગી ગયું તને. તન કોણ કીધું કે ઘેર ઘેર જાને મીટિંગ ભરને ફલાણો ઢીકણો. તારી જેવા જો સમાજમાં એ દાવો ઓછો થઈ ગયો ને એમ ઓછો થઈ જાય ને ત્યારે તારી જેવા નબળા બેબેન તણ તણ રાખે. આત્રો બધો દાવો સાલી રો સિયારસેન પાંચ પાંચ ને અડધા તે હાથ આઠ લાખ દી લે તો હદી તો બેબેન ત્રણ ત્રણ રાખે. તે હોખલો લાખ પચાસ હજાર થઈ ગયો ને તાર તે તમારી જેવા ટ્રેક્ટરો ભરી ભરીને લાવે ત્યારે અમારી જેવા નબળી હરકીઓ કાં જાઉં. ઓહો નબળી તારી વાત ગમી ખરી મને હો એકસો ની પણ દોઢસો ટકાની. તેર તો મારો વટ પડી જાય એમ તો મારો વટ તેર તો ટ્રેક્ટર હું ખટ્ટા
સારા ભરલાવી આખા આખા ખટારા ને આખો હાટુ હેમનો હેમ હોકવી લાવી છો હાટ ફ્રાય તો હોકવી લાવી પારકન ઓમાં ખેતરોમાં કોન્ક્રીટ રેતી જો ઠાલવી દી હું વાત કરે એમ વાત તારી ગમી હો નમળી કેવો મજા આવે કેમ તેર નંબળી તારી વાત મને ગમી હો જો સમાજમાં આવી રીતે થઈ ગયું તો ખરેખર ખટારા ને ટેમ્પા આવે તો તારે જ એવી નંબળીએ કોણ જાહે એવું બધું વિચારે નહીં હું એવું નથી વિચારતો મારો સમાજ મારો આદિવાસી સમાજ કાંથી કાં રહી ગયો છે અને બીજા તો વયા ગયા છે શું કારણથી આના કારણથી હા તે પછી ભરી દે ને મીટિંગ આઈ મને થોડો સમજાવે અલ્યા પણ અમારું કોઈ માનતું નથી ને તો શું મીટિંગ ભરવી મારે એમ અમો તો કીડીએ મકોડો સિંદ્રોણો હદી નીમળે તે પછી મારી ગાડી ખોલી બા પક્ષી જો આપડી બેન દીકરીઓ બાળકો નાના લઈ લઈને પરદેશ વિદેશ માં જાય છે જી બરોબર આપડા આદિવાસી સમાજ ને તો કોઈ નોકરી છે નથી 12મું પહેલેથી 12મું ભણે બરોબર છતાં અત્યારે ડોબણ ડગરો સારી રહ્યા થોડી ઘણી જિંદગીમાં આરામ ની જરૂર બી છે તો થોડું કમાવું જોઈએ ને પછી આરામ કરાય નાંબુ તું ભૂલમાં જઈ રહી હું ની કમમ તન તું રીન ને આપણા પોરીએ તમે ત્રણ માં દીકરા કરો મને દાહે વારે શું હાવ કામ કરાવો શરમ આવી જોઈ તમને મને જોવાની આવી રહી હું બી તો દાહી થઈ ગઈ એમ હજુ કામ કરે તું પોદલો હોદલો નાખે તરે કાઠી એમ તું બધું કામ મને હોપી દેતા નબળી તે તારી કરતા વેલી ડોહી થઈ જવાની લાગે હમણે હુવા કરતેલો બે ત્રણ વાર હું ઉઠી એમ કેતલો પણ હા નહીં હું આરામ નહીં કરું અરે મતલબ હા હા આરામ નહીં કરું અને કામ કરું હળીઓ નાખ દે દેવા હળની પાછો કઈક વિસાઈ ન જાય ઓકે ચાલ તો તું ઓલી બાજુ જા હું આ બાજુ જાઉં ચાલો જાઉં હા